गुड मॉर्निंग। धोरण छ विषय गणित चैप्टर 12 गुणोत्तर अने प्रमाण। स्वाध्याय 12.1 आपणे 12मो दाखलो जोईए। एक डझन पेननी किंमत 150 रुपया अने 8 बॉल पेननी किंमत 56 रुपया छे, तो पेन अने बॉल पेननी किंमतनो गुणोत्तर शोधो। हवे आपणने जो अहींया जे रकम आपेली छे एक डझन पेननी किंमत छे बराबर, तो आपणे सौप्रथम आपणे શું કરવાનું થશે કે એક પેનની કિંમત શોધવાની થશે। આપણને એક ડઝનની કિંમત આપેલી છે અને અહીંયા એમ જ છે કે 8 બોલ પેનની કિંમત 56 રૂપિયા છે, તો આપણે એક બોલ પેનની કિંમત શોધવાની થશે। હવે આપણને ખબર જ છે કે એક ડઝન બરાબર કેટલા નંગ થાય, તો કે 12 નંગ। હવે અહીંયા કીધું છે કે એક ડઝન પેનની કિંમત કેટલી છે, તો કે 180। તો આપણે એક પેનની કિંમત ગોતવાની છે બરાબર, એક પેનની કિંમત બરાબર। હવે આપણે 180 આપેલી છે 12ની, અને એક ડઝન બરાબર 12 થાય તો આપણે 12 વડે ભાંગીએ, તો 180 ભાંગ્યા 12 તો શું આવશે, 15। તેથી એક બોલ પેનની કિંમત કેટલી થશે, 15। હવે એવી જ રીતે આપણને અહીં આપેલું છે કે 8 બોલ પેનની કિંમત કેટલી છે, તો કે 56 રૂપિયા બરાબર। તો આપણે અહીંયા એમ કરશું કે એક બોલ પેનની કિંમત ગોતવી હોય તો શું કરવાનું, એક બોલ પેનની કિંમત બરાબર અહીંયા 56 આપેલે છે, અને કેટલી બોલ પેનની કિંમત આપેલી છે, તો કે 8। હવે છેદ ઉડાડીએ તો 8 7 56, તેથી જવાબ આવ્યો 7। હવે 7 છે એ એક બોલ પેનની કિંમત થશે। હવે આપણને જો અહીંયા શું આપેલું છે કે પેન અને બોલ પેનની કિંમતનો ગુણાકાર। હવે આપણને અહીંયા એક પેનની કિંમત કેટલી આવી, 15, અને એક બોલ પેનની કિંમત કેટલી આવી, તો કે 7। તો આપણે એ લખીએ એક પેનની કિંમત આવી 15 અને એક બોલપેનની કિંમત આવી 7 બરાબર। હવે આપણે અહીંયા છેદ ઉડતા નથી, તો આમના પ્રમાણમાં લખી નાખીએ 15 જેમ 7, તેથી આપણે જવાબ શું આવશે, 15 જેમ 7।